આ સાધ્વીજી ભગવાન પધાર્યા હતા, મને કે અમે આવતીકાલે કદાચ વિચાર કરીએ, અમને બે ત્રણ શબ્દો બતાવો, સારા વાચનાના શબ્દો આપો. મેં તો ઉસે ઇતના હી પૂછા, હમ પ્રવૃત્તિ મેં જ્યાદા માનતે કે પરિણતિ મેં જ્યાદા માનતે. ફિઝિકલ જો ભી હોતા હૈ વો પ્રવૃત્તિ હૈ, ભીતર મેન્ટલ જો હોતા હૈ ઉસે પરિણતિ કહેતે હૈ. ચક્ષુ એ પ્રવૃત્તિ છે, દ્રષ્ટિ એ પરિણતિ છે. સ્વભાવને સુધારવા માટે આજે બે ત્રણ પોઈન્ટ કેવા છે. પહેલો પોઈન્ટ સ્વીકાર ભાવ, ભગવાનનો પ્રભાવ છે એટલું સ્વીકારો છો ખરા. છરી પડતો સંઘ કઢાવવાનો લાભ મળ્યો એ પ્રભુનો પ્રભાવ, અને છરી પડતા સંઘમાં ચાલવા મળ્યું એ પ્રભુનો. નહીં નહીં, હું તો જીમમાં જાઉં છું ને, એટલે આપણે તો એકદમ અહંકાર અને સ્વીકાર બે કોન્ટ્રાસ્ટમાં ઉભા છે. અહંકાર ક્યારે બીજાનો પ્રભાવ સ્વીકારવા નહીં દે. યે બંગલા, યે ગાડી, યે પૈસે, યે ફેક્ટરી મેને બનાયા, અહંકાર સ્વીકાર. બધું પ્રભુનો પ્રભાવ છે, આ સ્વીકાર. અને જે પ્રભુનો પ્રભાવ માનશે ને એને છોડતા પણ વાર નહીં લાગે. તમારી કમાણી જયારે તમે માનો છો ને ત્યારે છોડતા પણ તમને વાર લાગે. માનો દરેક જગ્યાએ તમે પ્રભુનો પ્રભાવ સ્વીકારો છો ખરા. તમારો અહંકાર એટલો વિચિત્ર છે ને, એ સ્વીકારવા જલ્દી તૈયાર જ નથી. અને અહંકાર કેટલો ભારી તમારો, કેટલો. હું તમને નમો હરિયંતાણમ બોલાય કે હરિયંતાણમ નમો બોલાય, જલ્દી. એ જો તમે બોલો છો એટલે હરિયંતાણમ નમો બોલીએ તો ફરક શું પડી જાય, ફરક શું પડે છે. નહીં ઉલટો શું બોલ્યા, ફરક અર્થમાં કોઈ ફરક નહીં. આ નમો હરિયંતાણમ બોલો તો ઉસકા મીનિંગ ભી હૈ હરિયંત પરમાત્મા કો નમસ્કાર, હરિયંતાણમ નમો, યહી તો સંસ્કૃત પ્રાકૃત કી મજા હૈ. કહીં સે ભી લિખો, કહીં સે ભી બોલો, અર્થ વહી કા વહી રહેગા. નમો હરિયંતાણમ, હરિયંત નમસ્કાર, હરિયંતાણમ નમો, હરિયંત કો નમસ્કાર. તો ભી હરિયંતાણમ નમો નહીં બોલા જાયગા, નમો હરિયંતાણમ હી બોલા જાયગા. કારણ પહેલે નમસ્કાર, નમો. નમે તે સૌને અનંત કાળ થી આત્મામાં અહંકારના સંસ્કાર એટલા ભારી પડેલા છે, એને ધોડ્યા વગર નમસ્કાર ભાવ આવી શકવાનો જ નથી. માટે હરિયંત શબ્દ પછી નમસ્કાર, પહેલા નમો. તમારા અહંકારને તોડો. જેટલા દેરાસર આવે છે દરેક ભગવાનને નમસ્કાર કરો છો, કરો છો. જેટલી પ્રતિમા હોય એટલાને ત્રણ ખમાસના આપો છો, કોણ આપે છે, આંગળી ઊંચી કરો. ભાવસી વસમે વસમે મંદિર આવે ને અપે એ ચૈત્ય વંદન ને ખમાસના ને સબ કરો તો બસ ટેન્ટ મેં કદી પૂંગો. એટલે એક ટેન્ટ થી બીજા ટેન્ટ ની યાત્રા કરવા આવ્યા છે, એક તીર્થ થી બીજા તીર્થ ની યાત્રા કરવા આવ્યા છે. જયારે જયારે પ્રભાત નો વિચાર આવે ત્યારે એટલું જ વિચાર કરો, આ ભોયણીમાં હું પાછો ક્યારે આવીશ, આ કડીમાં હું પાછો ક્યારે આવીશ, આવામાં જ માં હું પાછો ક્યારે આવીશ, કરી લેવા દો. તમારા ટેન્ટ ની અંદર કોઈ ઘૂસી જવાનું, તમારી જગ્યા કોઈ રોકી લેવાનું. નંબર આપ્યો છે, ટેન્ટ નંબર છે, રજિસ્ટ્રેશન નંબર છે, પ્રોબ્લેમ ક્યાં, બસ પાછળ પડી છું. યે ભી અહંકાર, મેં સબસે પહેલા પહોંચું યે અહંકાર. પ્રભુના પ્રભાવને પણ સ્વીકારવા માટે તમારા અહંકારને તોડવો પડશે.
વાંચો, તમારા માટે ક્રોધ દ્રવાના કરવો ઈઝી છે, માયા લોભ ये सब भी इसी है। सबसे खतरनाक है कोई कसाय को दूर करना, वो कौन सा कसाय है? अहंकार, ईगो। बंबई से गाड़ी में कपल बैठा, सामने एक दूसरा कपल था, दोनों गुजराती थे, एक दूसरे को परिचित नहीं थे। पुरुष का ईगो ज्यादा भारी होता है महिला की जगह, सही बात, सही बात। आप पुरुष होकर कहां करते हो?